કેન્દ્ર સરકારે ત્રીજી મેથી સત્તર લોકડાઉન પાર્ટ થ્રી છે વિવિધ જિલ્લાઓને ઝોન અનુસાર છૂટછાટ મળશે રેડ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં લોકડાઉનમાં છૂટછાટો આપવામાં આવશે લોકડાઉનને કારણે રેલવે મેટ્રો તથા હવાઈ સેવા તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ગુજરાતના તમામ જિલ્લાઓનું રેડ ઓરેન્જ તથા ગ્રીન ઝોનમાં વિભાજન કરવામાં આવ્યું છે જામનગર જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો ચૌદ મહિનાના બાળકનું મૃત્યુ થયા પછી બીજો કોઈ કેસ નોંધાયો નથી જેને પગલે જામનગર જિલ્લાને પણ ગ્રીન ઝોનમાં સમાવવા માંગ કરી છે જિલ્લા વહીવટી તંત્રએ પણ આ અંગે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે આજે જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના નિદાન માટે ત્રેસઠ સેમ્પલ આવ્યા હતા જે પૈકી જામનગર જિલ્લાના વીસ પોરબંદર જિલ્લાના તથા દ્વારકા જિલ્લાના પાંચ સહિત તમામ રિપોર્ટ કોરોના આવ્યા છે છે પાંત્રીસ હજાર ચારસો સુડતાલીસ કેસ નોંધાઈ ચૂક્યા છે દેશભરમાં કુલ એક હજાર એકસો સાહીઠ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે જે પૈકી ગુજરાતમાં બસો ચૌદ દર્દીઓનું મૃત્યુ થયું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના ચાર કેસ નોંધાયા છે જામનગરમાં જૂના રેલવે સ્ટેશન નજીક તમાકુ બીડીનું ગેરકાયદે વેચાણ થતું હતું પોલીસે અહીંની સિંગ દાળિયાની ભઠ્ઠીમાં દરોડો પાડી પચાસ રૂપિયાનો માલ કબજે કર્યો છે પોલીસે ભઠ્ઠીના સંચાલક નિલેશ દેવજીભાઈ મંગેની અટકાયત કરી છે તેમજ તેને માલ સપ્લાય કરનાર વધુ બે શખ્સો સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે આજે જામજોધપુરના સણોસરી અને ગોપ ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો એક કાર અને બાઇક ટકરાતા બાઇક ચાલક કલ્યાણપુર ગામના ચંદુભાઈ વાળાનું મૃત્યુ થયું હતું તેમના પત્ની ચંપાબેનની હાલત ગંભીર છે આજે પેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિન છે સ્થાનિક ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી આરસી ફળદુ તથા સાંસદ પૂનમબેન માડમે વિડીયોના માધ્યમથી નાગરિકોને શુભેચ્છા સાથે વિશેષ સંદેશ પાઠવ્યો હતો નમસ્કાર હું પૂનમબેન માડમ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજના દિવસે આપણા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી હું ત્રણ મહત્ત્વના સંકલ્પો લેવા માંગુ છું પહેલો સંકલ્પ હું જ્યારે પણ બહાર નીકળીશ ત્યારે માસ્ક પહેરીને જઈશ બીજો સંકલ્પ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશ અને કરાવીશ ત્રીજો સંકલ્પ હું વારંવાર પાણીથી હાથ ધોઈશ અથવા કરીશ આ હતા કોરોના સામેના મારા ત્રણ વિજય સંકલ્પો આજના દિવસે આપ પણ આ વિજય સંકલ્પોના માધ્યમથી આપણા રાજ્યમાંથી કોરોનાને નાબૂદ કરો એવી અપીલ સાથે જય જય ગરમી ગુજરાત હું આરસી ફળદુ આજે ગુજરાત સ્થાપના દિને આપણા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી ત્રણ સંકલ્પ લઉં છું એક હું જ્યારે પણ બહાર જઈશ માસ્ક પહેરીને જ જઈશ બે હું હંમેશા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ અને કરાવીશ ત્રણ હું વારંવાર સાબુથી હાથ ધોઈશ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત